ભરતસિંહ સોલંકીની પ્રેસ કોન્ફરન્સ સીધા જ જઈશું. મારી દ્રષ્ટિએ અમે આ તહોમતનામું એ ટેમ્પરરી ફિનોમિના છે. હવે માંડ એક મહિનો રહ્યો છે અને એક મહિના પછી પ્રજાના જનતાના આશીર્વાદથી કોંગ્રેસ પક્ષની સરકાર આવશે એટલે આ તહોમતનામામાં જે વાતો અમે કરી છે એને બદલે અમારે પ્રજાના કલ્યાણ માટે એના પ્રગતિ એના વિકાસ એની સુખાકારી માટેના કામ કરવાનો વારો એ પ્રજા અમને આશીર્વાદ આપીને પ્રજા અમને આગળ લાવશે અને અમે એ પ્રમાણે આ ચૂંટણીઓ પહેલાં પ્રજાને જનતાને યોગ્ય થવા માટે અમારો પૂરો પુરુષાર્થ અને પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ તેમ છતાંય આ જે ગાળો છે, કારણ કે આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીની નીતિ ગુમરાહ કરવાની, લોકોને બીજી દિશામાં લઈ જવાની, મુખ્ય મુદ્દા જેના કારણે આપણે અંગ્રેજોને અહીંથી હાંકી કાઢ્યા ભારતમાંથી અને આ દેશના લોકોનું કલ્યાણ, એની ગરીબી, એનું દુઃખ, એનું શિક્ષણ, એનું આરોગ્ય, એનું જનજીવન, એની માથાદીઠ આવક, એ મુદ્દાઓ પરથી ધ્યાન બીજે ફેરવવા માટે ભારતીય જનતા પાર્ટી બધી જ રીતે બધા જ હથકંડા અપનાવવાની છે. ત્યારે મૂળ મુદ્દાઓ પર ફોકસ કરવા માટે આજે આ તહોમતનામું અમે મૂકી રહ્યા છીએ, રજૂ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે, જીડીપીની વાત કરે, ડેવલપમેન્ટની વાત કરે, અને હમણાં તો ડબલ એન્જિનની વાત કરવા માંડ્યા છે. સિંગલ એન્જિન ફેલ ગયું, સરકાર બદલી કાઢી વિજય રૂપાણીની, મુખ્યમંત્રી ગયા, નાયબ મુખ્યમંત્રી ગયા, આખી કેબિનેટ ગઈ, પાછું બીજું એન્જિન લગાડ્યું ભૂપેન્દ્રભાઈનું. હવે એમની જોડે કદાચ ડબલ એન્જિનમાં એમના સીઆર પાટીલ હોઈ શકે ડબલ એન્જિનના ભાગરૂપ, કે એમના એન્જિનને ધક્કો મારવા માટે, કારણ કે પહેલું એન્જિન ના ચાલે તો બીજું એન્જિન એને ધક્કો મારે એવી સ્થિતિની આ એમની સરકાર છે. આપણે જે જોયું, ગુજરાત એક બહુ જ પ્રોગ્રેસિવ સ્ટેટ રહ્યું અને જ્યારે મુંબઈ રાજ્યમાંથી બંને છૂટા પડ્યા, મહારાષ્ટ્ર અને ગુજરાત, એ બધાને એમ હતું કે મુંબઈ કેપિટલ મહારાષ્ટ્રમાં જતું રહ્યું, ગુજરાત પાસે બહુ કોઈ એવી વ્યવસ્થા નથી, બહુ સારું નથી, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત છે, કચ્છનું રણ છે, થોડો ઘણો ભાગ ચરોતર અને દક્ષિણ ગુજરાતને છોડતા આ ગુજરાત મહારાષ્ટ્રની હરણફાળ કેવી રીતે ભરી શકશે. પણ મને આનંદ અને ગૌરવ એ વાતનો છે કે ગુજરાતની જનતા જનાર્દન અને પ્રજાએ જે પ્રકારે કોંગ્રેસને સમર્થન અને આશીર્વાદ આપ્યા અને એના નેતૃત્વએ જીવરાજભાઈ મહેતાથી શરૂ કરીને 1960થી આ ગુજરાતની સર્જનની પ્રક્રિયા એટલી ઝડપથી શરૂ કરી અને ગુજરાત ધીરે 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 કરતાં ખૂબ આગળ આવ્યું. પછી જીડીપીની વાત હોય તો કોંગ્રેસના મુખ્યમંત્રીઓના રાજમાં આજે 7-8% હોય ત્યારે જાણે બહુ મોટો જીડીપી આવ્યો હોય એવી વાત કરનારા આ ભારતીય જનતા પાર્ટીવાળા, એમને એ ખબર નથી કે કોંગ્રેસના શાસનમાં માધવસિંહ સોલંકી, અમરસિંહભાઈ ચૌધરી, ચીમનભાઈ અને આ બધાના ગાળામાં, ઘનશ્યામભાઈ ઓઝા, એમના ગાળામાં જીડીપી 18%થી 23% સુધીનો જીડીપી હતો. માથાદીઠ આવકમાં ગુજરાતનો નંબર પહેલો લઈ આવ્યા હતા. ગુજરાતનું શિક્ષણ એ પણ જાણીતું હતું. આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુજરાત આગળ પડતું હતું. ઉદ્યોગ વેપાર ધંધા શરૂ કરવા માટે જીઆઈડીસીઓની સ્થાપના કરીને મોટા ઉદ્યોગની સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો ગુજરાતમાં અનેક જગ્યાએ એના સેન્ટર થયા, જીઆઈડીસી થયા. અને એકલા સેન્ટર નહીં પણ એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ફાઇનાન્શિયલ સપોર્ટ, જીએસએફસી, જીઆઈઆઈસી અને બીજા ઇન્સ્ટિટ્યુશનો ઊભા થયા જે આખા દેશમાં અગ્રેસર હતા. અને એ જમાનાની કોંગ્રેસની સરકારોએ જાપાનની સાથે બરાબરી કરી શકવા માટેની ઇન્ડસ્ટ્રીયલ થિંકિંગ થિંક ટેન્ક શરૂ કરી અને ગાંધીનગર જેવામાં સૌથી પહેલો ઇલેક્ટ્રોનિક ઝોન શરૂ કરવામાં આવ્યો કે જે પોલ્યુશન ફ્રી હોય. આ બધી જ શરૂઆત એ કોંગ્રેસના શાસનમાં થઈ. ગુજરાતના મૂળ પાયાના ઉદ્યોગો
टेक्सटाइल इंटरमीडिएट्स कलर्स डाइस पिग आयर्न डायमंड आ तमाम में कांग्रेस खूब अग्रेसर रहू अने आ अमदावाद शहर आपणू ए विश्व में भारतनू मांचेस्टर तरीके ओळखातुं हतुं। अनेक लोगों ने रोजगारी पूरी पाड़तुं हतुं। वेपार धंधा में अमदावाद शहर खूब खेल खेलाट अने खूब सुंदर चालतुं अने एना पछीनी पण बाकीनी केमिकल इंडस्ट्रीज आवी इलेक्ट्रॉनिक्स क्राउन टीवीनी ज्यारे शुरुआत थई ત્યારે બધાને એમ લાગે ક્રાઉન ટીવી મેળવવા માટે પડાપડીને લાઈન થતી એ શરૂઆત ગુજરાતે કરી હતી અને એ કરવામાં કોંગ્રેસની સરકારોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ બી એક જ બારી પરથી ઉદ્યોગ માટેના તમામ પરવાનાઓ મળી જાય અને ઉદ્યોગ શરૂ થઈ શકે એની શરૂઆત ગુજરાતની કોંગ્રેસની સરકારે કરી હતી। શિક્ષણ એટલું સરળ અને સારું હતું। દીકરીઓને જ્યાં જેટલું ભણવું હોય કેજીથી ડૉક્ટર પીએચડી આર્કિટેક્ટ જેટલું ભણવું હોય એનો છાત્રાલય હોસ્ટેલ ખાવા પીવા રહેવાનો તમામ ખર્ચ કોંગ્રેસની સરકારો ભોગવતી હતી। નોકરીની વાત કરીએ તો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અનેક અનુભવોમાં જોઈએ કે ગુજરાતમાં નોકરીઓ ખૂબ ઝડપથી અને સરળતાથી મળતી હતી। સરકારી નોકરીઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં હતી અને આ બધા જ ડેવલપમેન્ટ સાથે 1990 સુધી કોંગ્રેસની સરકાર રહી ત્યારે એ પ્રગતિ વિકાસ એ સર્જનની પ્રક્રિયા આગળ જતી હતી અને એ પછી જ્યારે વિરોધ પક્ષની સરકાર ગુજરાતમાં આવવા માંડી રાજકીય રીતે જીતી ગયા પણ ગુજરાતનો વિકાસ। તો એક તરફ ભરતસિંહ સોલંકીએ તહમતનામું રજૂ કર્યું છે તો બીજી તરફ રાજકોટમાં અર્જુન મોઢવાડિયા દ્વારા પણ તહમતનામું રજૂ કરવામાં આવી રહ્યું છે। ભાજપ પર કેટલાક આરોપો લગાવવામાં આવી રહ્યા છે। સિદ્ધાર્થ જઈએ। ગુજરાતમાં જે ખાદ્ય પદાર્થો છે પછી અનાજ હોય આપણે કઠોળ હોય તેલ હોય મસાલા હોય કે પછી આપણા બીજા બધી ચીજ વસ્તુઓ તેલ હોય ખાદ્ય તેલ હોય એ બધાની અંદર જે ભાવ વધારો છે એ આખા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં છે। જે એલપીજીનું સિલિન્ડર છે એમાં સબસિડી આપતા હતા એ બંધ થઈ ગઈ એને કારણે આજે જે 460 રૂપિયા 450 રૂપિયામાં જે આ ગેસનું સિલિન્ડર મળતું હતું એ વધીને 1100 રૂપિયા થઈ। પ્લેટફોર્મના ટિકિટના ભાવ ₹5 હતા એના 50 કરી દીધા। સામાન્ય રીતે 50 રૂપિયા ઘણી વખતે એક સ્ટેશનથી બીજે સ્ટેશને જવાની ટિકિટના દર નથી હોતા એ એટલા વધારી દીધા। ગુજરાતનું દેવું છે આ બધું કરવા છતાંય આટલી મોંઘવારી કરવા છતાં દેવું છે આપણું એ 4 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે જે 1995માં માત્ર 15,000 હતું। અને આ હિસાબે ગુજરાતના દરેક વ્યક્તિ ઉપર અત્યારે 63,000 રૂપિયાનું દેવું છે એક વ્યક્તિના માથા ઉપર 63,000 રૂપિયાનું દેવું છે એક બાળક જન્મે છે 63,000 રૂપિયા દેવા સાથે જન્મે છે।